वेलकम बैक। तो महत्वपूर्ण और दुखद समाचार के सूरत में स्मीमर हॉस्पिटल की गंभीर बेदरकारी सामे आवी छे। ऑक्सीजन लाइन बंद थी जता बे दर्दियों मृत्यु थी गया छे। कोरोना ना बे दर्दियों ऑक्सीजन लाइन बंद थता निधन थया छे। तो सूरत नी स्मीमर हॉस्पिटल नी आ घटना छे जहां कोरोना ना बे दर्दियों सारवार लई रह्या हता परंतु ऑक्सीजन लाइन बंद थी जवाने कारणे ते बन्ने दर्दियों मृत्यु थया छे। तो सूरत की स्मीमर हॉस्पिटल फरीथी विवाद में आवी छे अने खास करीने ज्यारे कोरोना नो कपरो काळ चाली रह्यो छे। कोरोना ना कपरा काळ में ज्यारे जे दर्दी होय छे जे डॉक्टर ने भगवान स्वरूपे मानतो होय छे परंतु हाल में जे रीते जे डॉक्टर स्टाफ कहो मेडिकल स्टाफ कहो पेरामेडिकल स्टाफ कहो तो तमाम नी गंभीर बेदरकारी सामे आवी छे। ऑक्सिजन लाइन बंद थी जता आ बन्ने दर्दियों ना मृत्यु थया छे। तो आ विषय वधु माहिती माटे संवाददाता शैलेश त्रिवेदी जोड़ाई चुका है। शैलेश जणावुं छुं कि स्मीमर हॉस्पिटल फरी विवाद में आवी छे, गंभीर बेदरकारी सामे आवी छे के ऑक्सिजन लाइन बंद थई जता कोरोना ना बे दर्दीओ मृत्यु पाम्या छे। शुं छे वधु विगतो? आवतीकाले सवारे 10 वागे राज्यना मुख्यमंत्री नायब मुख्यमंत्री सहितनो काफलो अहींया आवी रह्यो छे। ए पहेला ज सूरतमां कोविडना दर्दीओने केवी सारवार अपाई छे एनो एक उदाहरण कहेवाय के एक खराब नमूनो कहेवाय ते बहार आव्यो छे। अने खास करीने स्मीमेर हॉस्पिटलनुं जे कोविड केर सेंटर छे एनी अंदर ऑक्सिजन बंद थई जाता, पाइपलाइनमां ऑक्सिजन बंद थई जाता बे दर्दીઓના મોત થયાનો આક્ષેપ આ જે સ્વજનો અહીંયા દેખાય છે એ કરી રહ્યા છે। શું છે આખો ઘટનાક્રમ એ આપણે જાણવાની કોશિશ કરીએ। અજયભાઈ, અંદર કોનું મૃત્યુ થયું છે અને કેવી રીતે? મારા પપ્પાનું મૃત્યુ થયું છે, કાલે દાખલ થયા હતા સવારમાં, લીંબાભાઈ ઘુસાભાઈ કાકડિયા। અને આજે તો એને કાંઈ તકલીફ નહોતી, આજ તો આખોડીમાં 8-10 વાર પાણી પાયું મેં અને 3 વાર જમાડ્યા છે અને એ બધું આપણે વિડીયો હોય તો તમે તરત જોઈ શકો છો કેમેરામાં। અને અત્યારે 5:30 જમતા હતા, ખીચડી જમતા હતા, જમીન પછી ઓક્સિજન ચડાવ્યું ને તો એણે મને એમ કીધું કે અંદરથી કાંઈ આવતું નથી હવા। હું ડૉક્ટર પાસે ગયો તો એ ડૉક્ટર તો મને ખીજાણ આવી ગયા, તમે કાઢી નાખો તો એટલે નથી આવતું એ ગયા। મેં કીધું એવું નથી, દર્દી એમ કહે છે કે અંદરથી નથી આવતી હવા, તો એ કે કાંઈ નહીં તમે જાઓ હું આવું છું એમ। તો 2 મિનિટ થઈ દર્દીને તમે આંખો બાંખો સડી ગઈ, ત્યાં સુધી આવ્યા ને હું પાછો દોડીને ગયો, હું ખીજાણો, મેં કે તમે અહીં આવીને કંઈક કરો તો ખરાનું એમ। તો એ કે હાલો હું આવું છું, પછી આવીને જોયું નળીને આમ જોઈને ને ખોલીને તો એ કે આ ઓક્સિજન કે આમાં સપ્લાય ઉપરથી બંધ થઈ ગઈ છે। તો મેં કીધું આનું શું કરવાનું, ઝડપથી કરો, તો એના કોકને ફોન કર્યો, એ કે હમણાં આવશે અને એ તો બધાને પાછી બીજી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી એને તો એના ટેબલ ઉપર। હું પાછો ગયો, મેં કે તમે ખાલી એટલું કહીને હોઈ ગયા કે હમણાં આવશે એમ, તો કોઈ આવ્યું નહીં, તો ત્યાં તો એ આખા આમ ફેલ થઈ આમ સડી ગયું, તો જેવો તેવો સ્વાદ આવતો હતો ખાલી। તો પછી પાછો મેં કીધું ને ખીજાણો એટલે ઓક્સિજનનો બાટલો લઈને ફટાફટ આવ્યા, બરોબર, ખાલી બાટલો લઈને આવ્યો સડાવ્યો, પણ એ તો પછી કાંઈ ઉપડ્યું નહીં અને પંપિંગ ને એવું કર્યું પેલી કોઠડીથી, પણ પછી કાંઈ આવેલું જ નહીં। અમારી બાજુમાં બીજો ખાટલો તો એને પણ આ જ પોઝિશન, અત્યારે બંને બેડ ડેડ બોડી બાજુ બાજુમાં પડી છે, નથી ધાકેલું કાંઈ કરતા કે અમને કે તમે બહાર વૈયા જાઓ, બરોબર। મેં કીધું તમે ધાકો તો ખરા, એ કે ધાકવાની ન હોય કે અમારે એ એકટા ગ્રુપ વાળા આવશે, એ કે આવો જવાબ આપે છે એમને। આ એક લીંબાભાઈનો જે દાખલો છે એવો જ એક ઘટના અન્ય પેશન્ટ સાથે થઈ છે, એમના સ્વજન પણ આપણી સાથે છે, શું થયું એ જાણવાની કોશિશ કરીએ। કોણ અંદર કોનું મૃત્યુ થયું છે અને શું ઘટના? નરસિંહભાઈ મોહનભાઈ માંગરોળી એનું મૃત્યુ થયું છે। અમે લોકો 12:30 અહીંયા એડમિટ થયા ત્યારે આ લોકોનું વેન્ટિલેટર અડધું કામ કરતું હતું, ત્યાર પછી 5:30 એનો ઓક્સિજન ખતમ થઈ ગયો, બરાબર। ત્યાર પછી આ લોકોને ગમે ત્યારે જ્યારે કહેવા જઈએ ને તો કોઈ જવાબ નહીં આપે અને જવાબ આપે તો ઉદ્ધત વર્તન આખું કરે, કોઈ વ્યવસ્થિત કોઈ સારવાર જ અમને મળી નથી। એમને ક્યાં રહેતા હતા, શું તકલીફ થઈ હતી ને લાવ્યા હતા? એ પૂણા ગામ હરે કૃષ્ણ સોસાયટીમાં રહેતા હતા અને બીપી લો થવાથી અહીંયા અમે એડમિટ થયા હતા। એક કોરોના પોઝિટિવ હતા, કોરોના નેગેટિવ આવેલો છે અને અત્યારે અમારા સેમ્પલ એ લોકોએ લીધેલા છે એટલે રિપોર્ટ કોઈ બીજા થયેલા નથી। અંદર હોસ્પિટલની અંદર જે તબીબો છે સ્ટાફ છે એ લોકોનું વર્તન કેવું? બહુ ખરાબ વર્તન છે, બરકો તમે 4-5 વાર કહો છો, તમને એક વાર જવાબ દે, કાલે ગઈ નાઇટમાં હું હતો, મેં એને એવું કીધું, મેં કીધું આ દર્દી પાણી માગે છે તો તમે ઓક્સિજન જરીક ખોલો હું પાણી પાઈ દો, એટલે મને કે 1/2 કલાક ખમો, 1/2 કલાક પછી એને મને ખોલી દીધું, મેં પાણી પાયું, બરાબર, પછી હું જાઉં એટલે મેં કીધું ઉધરા થાય તો ઓક્સિજન આખા પાછું થઈ જાય, એટલે હું એને કહું ઓક્સિજન આખા પાછું થઈ જાય છે, એટલે મેં બરાબર બતાવતું નથી, તમે જરીક ગયો એટલે મને કે બસ આ જ દવા હોય એમાં બીજી કાંઈ દવા ન હોય કે, બરાબર છે, તમે અહીંયા પડશે બેહો, મેં કે આનો રિપોર્ટ શું આવ્યો છે, રિપોર્ટ આવ્યો અમને કયો એમ, એટલે કે એ તો પછી તમને સવારે ખબર પડશે રિપોર્ટ આવ્યો હોય, મેં કે પણ નેગેટિવ રિપોર્ટ છે કે પોઝિટિવ રિપોર્ટ છે, જે રિપોર્ટ હોય તમે મને જવાબ દો, બરાબર, અહીંથી ન તમારે સારવાર થાય છે તો હું બીજે ગમે ત્યાં લઈ જાઉં એમ,
હલકે ના આવે આમાં કઈ બધા નહીં, તમે જાવ બીજે જાવ તો આ જ દવા છે, બીજી કઈ દવા નો થાય બરાબર. પછી મેં કીધું તમે અહીં કણે કઈ નથી, કોઈ ખાવા પીવાનું આ બધી ગંદકી બધી છે, તમે જોવો. મેં કીધું આ ઓળમાં કોઈ છે નહીં, રાતે બધાને ફેરવા કરતા હતા આમથી આમને આમથી આમ બરાબર, એવા જવાબ દે. અને અમે ટેબલે બેઠા બેઠા બધા મોબાઈલ જોયા કરે. ચોક્કસ. આ ઉપરાંત આ જે આખો ઘટનાક્રમ બન્યો છે એમાં કંઈક ને કંઈક જે સ્મીમેર હોસ્પિટલનો કોવિડની સેન્ટરની અંદરનો જે સ્ટાફ છે એની બેદરકારી બહાર આવી છે. જો કે આ સમગ્ર મામલામાં હજુ સ્મીમેર હોસ્પિટલ તરફથી સત્તાવાર રીતે કંઈક જાહેરાત કરવામાં આવી નથી. સત્તાવાર નિવેદન આવ્યા પછી આ સ્થિતિ શું છે એ વધુ સ્પષ્ટ થશે. જી જી, આભાર શૈલેષ સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ ગંભીર બેદરકારી અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલની બહાર આવી છે અને ઓક્સિજન સપ્લાય બંધ થઈ જવાના કારણે બે કોરોના દર્દીના મૃત્યુ થયા છે.